પરિવાર વૃક્ષ સમાન હોય છે, જે તડકામાં પણ છાંયડો આપે છે. આપના સારા કે નરસા સમયમાં આપનો પરિવાર જ આપની સાથે હોય છે. જી દોસ્તો, 15મી મેને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે જાણીશું બદલાતા સમયમાં બદલાતી પરિવારની પરિભાષા. પરિવાર એક બચ્ચોં કી અનઓફિશિયલી યા અનૌપચારિક પાઠશાળા, પહેલી પાઠશાળા હોતી હોતી પરિવાર હોતા હૈ. ભલે બચ્ચા સ્કૂલમાં કુછ ભી સીખતા હો, લેકિન જિંદગીમાં આગે બઢતા તો અપને પરિવાર કે સાથ હી રહેતા હૈ. ઓર એક સંયુક્ત પરિવાર કા મહત્વ અપને આપ મેં બહોત જ્યાદા હોતા હૈ, ક્યોંકિ સંયુક્ત પરિવારમાં ભી બચ્ચોં કી ગ્રોથ હોતી હૈ, સંસ્કાર સીખે જાતે હૈ. અબ એક સિંગલ ફેમિલી મેં તો ઉસકા ધ્યાન કોણ રખેગા, માં ઓર બાપ કે અલાવા કોઈ નહીં રહેતા, લેકિન યા તો દાદા દાદી અંકલ આંટી સારે રહેતે તો કમ સે કમ એક ગ્રોથ જો ગ્રોથ હોતી હૈ, એક સંગઠન હોતા હૈ, વો એક પરિવાર કે સાથ હોતા હૈ. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિકરણને કારણે સંયુક્ત પરિવારની પરંપરા ક્ષીણ થવા માંડી છે. ત્યારે ચાલો મળીએ ભાવનગરના એક પરિવારને, જેમાં 4 પેઢીના 60 સભ્યો એક સાથે રહે છે. આ પરિવારમાં 5 વર્ષની બાળકી અને તેના 81 વર્ષના પરદાદા એક રસોડે જમે છે. અત્યારે અમારા ફેમિલીમાં 4થી પેઢી ચાલે છે. અમે 4 ભાઈઓ, 4 ભાઈઓના 8 છોકરાઓ, 8 છોકરાઓના 4 છોકરાઓ અને એના છોકરાઓ. અમારો રસોડું એક જ છે. 4 ભાઈઓને રહેવા માટેના 4 બંગલા છે, પણ સવારમાં દરેક જણા રસોડામાં આવી જાય અને સાંજ સુધી આ એક જ બંગલામાં રહે અને બધા કામ કરે, અને દરેકે દરેક જણા એક સાથે મન મેળવી દિલથીને કામ કરે. આમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. જે રીતે આપણે ભાઈબંધ હોય 10, 15, 20 અને જે રીતે રહેતા હોઈએ એ રીતે જ મારું ફેમિલી રહેશે. હું બી કામ કરું છું અને છોકરા બી કામ કરે છે, અને બધા હળી મળીને ઘરે જ રહેશે, અને દરેકે દરેકને દરેક કોઈ પણ જાતનું કામ હોય તો એકબીજાની સલાહ સૂચન લઈને જ કામ કરે છે. અને કોઈ વાર કોઈની કંઈ ભૂલ પડી જતી હોય તો એ ભૂલ વડીલો તરીકે એનો રસ્તો કરી અને એ ભૂલ નીકાળે છે. અમારા 60 જણના પરિવારમાં 4 પેઢીઓ છે. બધા હંમેશા હળી મળીને રહે છે. ક્યારેક મતભેદ તો થાય છે, પરંતુ મનભેદ ક્યારેય નથી થતા. અને પરિવારમાં જે સંસ્કારો અમે બાળકોને દેવા માગીએ છીએ તે આપ એની મેળે જ આવી જાય છે. અમારું અમે જેમ વડીલોને જોઈને એનું અનુકરણ કર્યું, તેવી જ રીતે અમારા સંતાનો અમારું અનુકરણ કરશે, અને પરિવાર આવી જ રીતે હંમેશા ભેગો મળીને રહેશે. એવું કહેવાય છે કે પરિવાર એ પ્રાણી વિશ્વમાં એક નાનું માળખું છે, પરંતુ તેની શક્તિ વ્યક્તિને મોટામાં મોટી સમસ્યાથી બચાવવામાં અસરકારક છે. પરિવાર સાથે રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કોઈ બી પરિસ્થિતિ આવે તો તમે એને ઝીલી શકો, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મમ્મી કે ભાઈ હોય તો તમે શેર કરી શકો. બધા અલગ અલગ બિહેવિયર હોય, કોઈકનો બિહેવિયર કોઈ સેટ નહોતો, સેટ થાય નહીં, પછી અમુકને ઘરમાં ઝઘડા થાય, એના કારણે અમુક લોકો જોડે નહીં રહેતા. મને તો જોઈન્ટ ફેમિલી જ ગમે છે, લોકો શું કેમ જોડે ખબર નહીં. અત્યારની જનરેશનમાં પ્રાઇવસી વધી ગઈ છે, તો મારો ઓપિનિયન એવો છે કે અત્યારે ફેમિલીમાં સાથે રહેવું જોઈએ, પ્રાઇવસી ફેમિલી માટે ના હોવી જોઈએ, જોઈન્ટ ફેમિલીમાં હેપી રહેવાય. પરિવાર એ ભારતની બહુ મોટી મૂડી છે. પરિવારની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આખા વિશ્વમાં ભારતમાં અજોડ છે, પણ અતૂટ નથી. પરિવર્તનો આવ્યા અને જે સંયુક્ત પરિવારો હતા એ ધીમે ધીમે તૂટવા લાગ્યા. સંયુક્ત પરિવાર એટલે કે સમગ્ર બૃહદ પરિવાર જે હતો એ પરિવારમાં પરિવર્તનો કેમ આવ્યા, એનું એક કારણ એ છે કે આપણે સૌથી વધારે સંયુક્ત પરિવારોમાં સ્ત્રીને ભોગવવું પડતું હતું. એટલું બધું ભોગવવું પડતું હતું કે એ પોતે પોતાના માટે કશું ભોગવી જ શકતી નહોતી. તો સ્ત્રી બહાર આવી, શિક્ષણ લીધું અને નવા માહોલની પણ એના ઉપર અસર પડી, અને એને કારણે એ નવા માહોલમાં જીવતી થઈ અને જે પરિવાર હતું એ પરિવારો હતા એનું સ્વરૂપ થોડું બદલાયું. આપણે હવે માત્ર એ વિચારવાનું છે કે જે નવો માહોલ છે એમાં વિભક્ત કુટુંબમાં કે છૂટાછવાયા લોકો રહેવામાં આવે છે, તો એમાં આજે ભાવના છે, વસુધૈવ કુટુંબકમની ભાવના કેવી રીતે જીવતી રાખી શકીએ અને એ જીવતી રહી શકે એમ છે. 2 રસ્તાઓ હોય, એક રસ્તો અત્યારનો અને એક સાચો રસ્તો, તો એ બંને રસ્તાઓ જો તમને થોડા જુદા જુદા લાગતા હોય તો શ્રેષ્ઠ રસ્તો કયો? વચ્ચેનો રસ્તો. ભગવાન બુદ્ધે કહ્યું છે કે મધ્યમ માર્ગી બનો. તો આપણે જુદા રહીને પણ ભેગા મન રાખીને કેવી રીતે જીવી શકીએ
એ જ સાચો રસ્તો છે. આજના યુગમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધી રહ્યું છે, ત્યારે વ્યક્તિ અને પરિવારને એકબીજાથી જોડી રાખવા વિશ્વ પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી હિતેશ રાઠોડ અને અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ.